દુનિયાભરના નાણાકીય બજારમાં લિક્વિડિટી વધારવા અને રોકાણકારોનો ભરોસો યથાવત રાખવા માટે ક્રેડિટ સ્વિસ સ્વિટરલેન્ડના સેન્ટ્રલ બેંકમાંથી ચોપન અબજ ડોલરનું દેવું લેવાની જાહેરાત કરી છે ક્રેડિટ સ્વિસની લોન લેવાની આ રકમ કેટલાક દેશોની કુલ જીડીપી કરતા પણ વધારે છે ક્રેડિટ સ્વિસ બેંકે લોન લેવાની જાહેરાત કરી છે ત્યારબાદ તેના શેરોમાં ત્રીસ ટકાનો ઉછાળો આવ્યો છે ક્રેડિટ સ્વિસ એક મોટી આંતરરાષ્ટ્રીય બેંક છે સ્વિત્ઝર્લેન્ડની આ બીજા નંબરની મોટી બેંક છે જે દિગ્ગજ કંપનીઓને પૈસા ઉપલબ્ધ કરાવે છે વૈશ્વિક મંદી બાદ આ પહેલી તક છે જ્યારે કોઈ આટલી મોટી ગ્લોબલ ભારે સંકટમાં હોય આ સંકટને કારણે દુનિયાભરમાં ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે ત્યારે આ લોનની માધ્યમથી ક્રેડિટ સ્વીસને રીસ્ટ્રકચરિંગ કરવા માટે જરૂરી સમય મળી જશે વર્ષ બે હજાર બાવીસમાં બેંકને સાત પોઈન્ટ નવ અબજ ડોલરનું નુકસાન થયું હતું વર્ષ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં બેંકને સતત નુકસાન ભારે પડ્યું છે કારણ કે રોકાણકારોએ જોખમવાળા બેંકમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરી દીધું બોન્ડના ભાવ ઘટવા લાગ્યા અને અબજો ડોલરની માર્કેટ વેલ્યુ ઓછી થવા લાગી પંદર માર્ચે ક્રેડિટ સ્વિસના સૌથી મોટા રોકાણકાર સાઉદી નેશનલ બેન્કે પણ આ બેંકમાં નવું રોકાણ કરવાનો ઇનકાર કરી દીધો અને બેંક ફરીથી ઊભી થવા માટે લોન લેવા માટે મજબૂર બની જો કે બેંકના લોન લેવાના નિર્ણયને વિશ્લેષકો યોગ્ય અને સારો નિર્ણય ગણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી